विद्युत ऊर्जा એટલે શું, તેનો વ્યવહારિક એકમ શું છે તેની વ્યાખ્યા આપીને સમજાવો. આ લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, પછી આ ચેપ્ટર આપણે આજે પતી જશે. વિદ્યુત, તો વિદ્યુત ઊર્જા એટલે કે વિદ્યુત પરિપથમાં ટી સમયમાં ખર્ચાતી કુલ ઊર્જા. વિદ્યુત ઊર્જા એટલે કે વિદ્યુત પરિપથમાં ટી સમયમાં ખર્ચાતી કુલ ઊર્જા, જેને આપણે વિદ્યુત ઊર્જા કહીએ છીએ. ખર્ચાતી કુલ ઊર્જા માત્ર ઉપકરણના પાવર પર જ આધાર રાખતી નથી, પરંતુ તે સમયગાળા દરમિયાન પાવર લાગુ પાડવામાં આવે એના પર પણ આધાર રાખે છે, અને પાછો એ સમયગાળા ઉપર પણ આધાર રાખે છે. એટલે કે જે સમયગાળા માટે જે પાવર, જે પાવર એટલે કે ઊર્જા જે ખર્ચાતી હતી એનો જે સમયગાળો છે એ સમયગાળા ઉપર પણ આધાર રાખે છે. ફરીથી, વિદ્યુત ઊર્જા એટલે કે વિદ્યુત પરિપથમાં ટી સમયમાં ખર્ચાતી કુલ ઊર્જા. હવે ખર્ચાતી કુલ ઊર્જા એ માત્ર ઉપકરણના પાવર પર જ આધાર રાખતી નથી, ખાલી પાવર પર નહીં, પરંતુ એ પાવર જે સમયગાળા માટે લાગુ પાડીએ છીએ તે સમયગાળા ઉપર પણ આધાર રાખે છે. હવે જો ટી સેકન્ડ જેટલો સમય આપેલો હોય આપણને, અને એ દરમિયાન જો પાવર પી વોટ જેટલો પસાર થતો હોય, શું ટી જેટલો સમય આપેલો હોય અને તે સમયમાં પાવર પી જેટલો પસાર થતો હોય એટલે કે લાગુ પાડેલો હોય, તો ખર્ચાતી કુલ વિદ્યુત ઊર્જા ડબલ્યુ બરાબર કેટલી ઊર્જા ખર્ચાય છે એ ઊર્જા જૂલમાં લખેલી છે. તો ડબલ્યુ બરાબર સમા માપે આપણે જૂલમાં, તો જૂલ બરાબર એટલે કે પી ઇન્ટુ ટી. પી એટલે વોટ, ટી એટલે સેકન્ડ. તો વિદ્યુત ઊર્જા ડબલ્યુ બરાબર વિદ્યુત પાવર ઇન્ટુ સમય. હવે વોટ તો ખૂબ જ નાનો એકમ કહેવાય. હવે આપણે ઘરમાં તો જેટલા પણ ઉપકરણો માપીએ છીએ તો વોટથી ઘણા મોટા હોય છે. તો આપણે વ્યવહારમાં કયો એકમ વાપરીશું? એક કિલોવોટ. કેટલો વાપરીશું? એક કિલોવોટ. તો એક કિલોવોટને કેટલા કહીએ છીએ આપણે? 1000 વોટ. એક કિલોવોટને કેટલા કહીએ છીએ? 1000 વોટ. તો વિદ્યુત ઊર્જા એ પાવર અને સમયના ગુણાકાર જેટલી હોવાથી એનો એકમ વોટ કલાક. કારણ કે પાવર, પાવર એટલે વોટ, સમય એટલે કલાક, તો વોટ અને કલાક બંનેનો ગુણાકાર. હવે 1 વોટ પાવર 1 અવર સુધી પસાર થાય તો જે વિદ્યુત ઊર્જા ખર્ચાય છે એ 1 વોટ અવર કહેવાય. શું? 1 વોટ જેટલો પાવર હોય એ 1 કલાક સુધી પસાર થાય અથવા વપરાય, તો જે ઊર્જા જે હતી એને એ વિદ્યુત ઊર્જાને 1 વોટ અવર છે એમ કહીએ છીએ આપણે. હવે વિદ્યુત ઊર્જાનો જે વ્યવહારિક એકમ જે છે એ કિલોવોટ અવર છે. વિદ્યુત ઊર્જાનો વ્યવહારિક એકમ કિલોવોટ અવર છે, જેને આપણે યુનિટ પણ કહીએ છીએ. જેમ કે 1 કિલોવોટ અવર, તો 1 કિલોવોટ અવર તો 1 કિલોવોટ ડાબી બાજુ છે, અને 1 અવર તો 1 અવર. તો 1 કિલોવોટ ને 1 અવર બંનેનો અલગ અલગ ગુણાકાર કરેલા છે. 1 કિલોવોટ, 1 કિલોવોટ એટલે 1000 વોટ કહેવાય. 1 અવર, અવરને જો સેકન્ડમાં લઈ જઈએ તો 3600, તો 3600 સેકન્ડ કહેવાય. તો 3.6 × 10⁶ વોટ સેકન્ડ. તો વોટ ઇન્ટુ સેકન્ડ એને આપણે જૂલ પણ કહીએ છીએ. તો 3.6 × 10⁶ જૂલ. 1 કિલોવોટના દરે 1 અવરમાં વપરાતી વિદ્યુત ઊર્જા 1 કિલોવોટ છે એમ કહેવાય. ફરીથી, વિદ્યુત ઊર્જા એટલે કે ટી સમયમાં ખર્ચાતી કુલ ઊર્જા. હવે આપણે વ્યવહારમાં જે આપણું ઘરનું જે બિલ આવે છે એ શેમાં આવે છે? યુનિટમાં. તો 1 યુનિટ એટલે કે 1 કિલોવોટ અવર કહેવાય. તો 1 કિલોવોટ અવર, તો જે આગળ જે કિલોવોટ છે એ પાવર, અને પાછળ જે અવર જે છે એ સમય. તો આમાં શું આવ્યું કે પાવર અને સમય બંનેનો ગુણાકાર. તો જે આ ઊર્જા જે છે એ શેમાં અપાય છે? જૂલ. તો આપણે ગુણાકાર કોનો કોનો કર્યો? તો પાવરનો અને સમયનો. તો પાવરનો એકમ વોટ અને સમયનો એકમ સેકન્ડ. તો જૂલ બરાબર વોટ ઇન્ટુ સેકન્ડ. હવે વોટ તો એકમ ખૂબ જ નાનો કહેવાય. ઘરમાં જેટલા પણ ઉપકરણો જે આપણે વાપરીએ છીએ એ કિલો વોટ કરતા ખૂબ જ મોટા હોય છે. એટલે કે આપણે વ્યવહારમાં જે એકમ વાપરીએ છીએ એ કિલોવોટમાં હોય છે, અને 1 કિલોવોટ એટલે 1000 વોટ કહેવાય. હવે આમાં વિદ્યુત ઊર્જા એ પાવર અને સમયના ગુણાકારથી બનતો હોવાથી એનો એકમ જે છે વોટ કલાક છે. હવે 1 વોટ પાવર જો 1 કલાક એટલે કે 1 અવર સુધી વપરાય, તો જે વપરાતી જે ઊર્જા જે હતી વિદ્યુત ઊર્જા એને 1 વોટ અવર આપણે કહીએ છીએ. તો વિદ્યુત ઊર્જાનો જે વ્યવહારિક એકમ છે જે છે એ કિલોવોટ અવર છે. હવે 1 કિલોવોટ અવરને આપણે 1 યુનિટ પણ કહીએ છીએ. તો 1 કિલોવોટ અવર, તો 1 કિલોવોટ અવર, તો પહેલાં પાવરનો ગુણાકાર કરવાનો, પાછળ સમયનો ગુણાકાર કરવાનો. તો પાવરનો ગુણાકાર, તો પાવર શેમાં લીધો છે? કિલોવોટ. તો 1 કિલોવોટ, અને પાછળ સમય, સમય શેમાં લીધો છે? અવર. હવે 1 કિલોવોટ એટલે કેટલા વોટ થાય? તો 1000. 1 કિલોવોટ એટલે એને આપણે વોટમાં ફેરવીએ તો 1000 વોટ થાય. 1 અવર, હવે અવર સમય શેમાં આપેલું છે? કલાકમાં. કલાકમાંથી આપણે સેકન્ડમાં જવું હોય તો 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય. તો એના 3600નો ગુણાકાર કરેલો છે. તો 3.6 × 10⁶ વોટ ઇન્ટુ સેકન્ડ. એટલે કે 1 કિલોવોટ અવર ને જો એમસીક્યુમાં પૂછે કે 1 કિલોવોટ અવર તો કેટલા જૂલ થાય, તો 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ થાય. આ એમસીક્યુ 10માં બોર્ડમાં 2 વખત પૂછાઈ ગયેલો છે. અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ.